નમસ્કાર, હું છું અર્જુન આચાર્ય, નેશન ગુજરાત સાથે. મિત્રો, આપણને ખબર છે કે આજની જે યુવા પેઢી છે તે વ્યસનની અંદર કેટલી ગરકાવ થઈ ગઈ છે. આજે વ્યસન જે છે તે સમાજ માટે એક મોટું દૂષણ બની ગયું છે. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે અનેક લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે, અને આ જે વ્યક્તિ છે તે પોતે 1980 થી લઈને 2007 સુધી તે પોતે વ્યસનથી પીડાતા હતા. તો મિત્રો, આજે આપણે જાણીએ તેવા વ્યક્તિને મળીએ કે તેમણે કઈ રીતે આ વ્યસનમાંથી તેઓ પોતે મુક્ત થયા, અને બીજા લોકોને પણ તેમણે અસંખ્ય લોકોને તેમણે વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે. તો આવો, આપણે મારી સાથે અને નેશન ગુજરાતની ટીમ સાથે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે અનેક લોકોને વ્યસનથી મુક્ત કરાવ્યા છે. આપણે જે વ્યક્તિને મળી રહ્યા છે હાલ, તેમનું નામ છે ગોપાલભાઈ સુતાર. ગોપાલભાઈએ અત્યાર સુધી સમાજસેવાની અંદર ખૂબ સારું એવું તેમનું નામ છે, તેમ છતાં તેમણે અનેક યુવા લોકોને તથા અસંખ્ય લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે. તો તેમની સાથે જ તેમની જે કહાની છે તે આપણે સાંભળીશું. ગોપાલભાઈ, જય સ્વામિનારાયણ. ગોપાલભાઈ, ગોપાલભાઈ, હું એવું પૂછવા માંગુ છું કે તમે પોતે 1980 થી લઈને 2007 સુધી વ્યસનથી તમે પીડાતા હતા, તો તમે આ વ્યસનમાંથી બહાર કેવી રીતે નીકળ્યા? કારણ કે આપણને ખબર છે કે વ્યસન કેવી ચીજ છે કે જેની અંદરથી આપણે છૂટવું મુશ્કેલ હોય છે. તમને આ કઈ રીતે તમે આમાંથી બહાર આવ્યા? 2007માં સૌરાષ્ટ્રની યાત્રા નીકળેલો, અને હું ને મારી સાથે મારા મિત્ર હતા, અને અમે જસ્ટ સારંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા ગયેલા, અને ત્યાં પાછળ સ્વામિનારાયણ મંદિર છે તો ત્યાં આગળ ઉતારો કરેલો. અને સવારના સમયમાં 5 વાગ્યાના સમયમાં હું તમાકુ મસળતો હતો, અને એ વખતે મેં સ્વામિનારાયણના સંતો જે નવા જે બને ને એ સંતો ચોગાન સાફ કરતા હતા. મેં જસ્ટ આશ્ચર્ય મને થયું કે આ સંતો આવું કામ કરે, આવડા મોટા મંદિરમાં 1000 એકરમાં છે અને ત્યાં કોઈ સ્વીપર નથી. તો જસ્ટ એક વડીલને પૂછ્યું તો વડીલે મને કહ્યું કે આ બધા સંતોની ટ્રેનિંગ હોય છે, એ 15-15 દિવસે એ લોકોની સેવા બદલાય, અને સાધુ થવા માટે આ લોકોને જે ટ્રેનિંગ 5 વર્ષની હોય ને એ ફરજિયાત કરવી પડે, અને એ ટ્રેનિંગમાં 15-15 દિવસે ટોયલેટ સાફ કરવાના, સંડાસ આ બધું સાફ કરવાનું, તેમજ કચરો વાળવાનો, ફૂલવાડીમાંથી ફૂલ તોડીને હાર ભગવાનના બનાવવાના, રસોઈ બનાવવાની, આ બધી એમને કરવી પડે. મને તો જસ્ટ એવું હતું કે સારું નોકરી કરી સરકારીને સાધુ થવું તો સ્વામિનારાયણના. બસ એ દિવસે સંતોનું જીવન જોયું, અને મારા તમામ વ્યસન એ દિવસથી એક જ ઝાટકે, અને પ્રમુખ સાહેબ મહારાજના મને દર્શન થયા, અને ત્યારથી મારા વ્યસન તમામ જે રોજના 15 માવા ને બધું સિગરેટ ને બધું હતું મારા વ્યસન બીજું બધું, એ તમામ વ્યસન મેં એ દિવસથી છોડી દીધું. ઠીક છે ગોપાલભાઈ, હવે તમને એવું ક્યારે લાગ્યું કે મારે, ચલો હું તો છૂટી ગયો છું વ્યસનમાંથી, પરંતુ મારે હવે બીજા લોકોને પણ છોડાવે છે, તો તે બીજા લોકોને પ્રમુખ સાહેબ મહારાજની કૃપાથી જ મારા વ્યસન છૂટ્યા, અને એમના આશીર્વાદથી બીજા લોકોને વ્યસન છોડાવી શકું છું. અને મને એવું થયું કે મારા જેવું બધાના જીવનનું પરિવર્તન થાય, કારણ કે પ્રમુખ સાહેબ મહારાજ કહેતા હતા કે બીજાના ભલામાં આપણો ભલે, એમ બીજા એક જીવ સુધરે તો એક બ્રહ્માંડ ઉગારે એમ કોને મળે. એટલે હું મારા સંપર્કમાં જે બી આવે ઓએનજીસીમાં કે બહાર અહીંયા બી કોઈ બી મળે મને મંદિર પરિસરમાં, એ લોકોને વ્યસન મુક્તિની વાત કરું, એ રીતના વ્યસન મુક્ત કરાવું, અને આ બુકલે જ બતાવું કે વ્યસનથી શું નુકસાન થાય, કેન્સર, પરિવારમાં પતિ પત્નીના સંબંધો બગડે, પિતા પુત્રના સંબંધો, આપણા બાળકો ઉપર વ્યસનની અસર ખરાબ પડે, એ પણ વ્યસન કરતા થઈ જાય. બીજું કે સમાજમાં તમારી ક્રેડિટ ડાઉન થાય વ્યસનથી, કે જવા દો યાર આ તો વ્યસની માણસ, એટલે સમાજમાં સ્ટેટસ તમારું ના રહે. વ્યસન છોડવાથી બહુ બધા ફાયદા, ઘણા બધા ફાયદા, આર્થિક લોકોને આમ પગાર ઘણું, મારા પોતાનો કહું તો મને પોતે બી આમ વ્યસન કરતો હતો ને, તારે 15 દિવસ તો કોઈની જે પૈસા માગો પડે 15 તારીખ, વ્યસનથી પૈસા બી આપણી જો ના આવે, વ્યસન પાછળ જ આખો પગાર પૂરો થઈ જાય. એટલે વ્યસન દૂર થવાથી ઘરમાં સંપ વધે છે, સમાજમાં તમારું નામ, મિત્રો, પરિવારમાં બધા તમારા સ્ટેટસ વધે, અને શરીર બી સારું રહે. વ્યસનથી શું થાય, એક તો કમજોરી છે, કમજો આવે, વ્યસન જ્યારે કરતો હોય ત્યારે મને હાથ બહુ કરતો. ગોપાલભાઈ, અમે જાણવા માગીશું કે તમે આ લોકોને વ્યસન મુક્ત કરાવો છો, તો તેને તમે કેવી રીતે તે લોકોને વ્યસનથી મુક્ત કરાવી શકો છો? કારણ કે વ્યસન છોડવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. વ્યસન છોડવું ખરેખર બહુ મુશ્કેલ કામ છે, કે માણસ વ્યસન કોઈ બી છોડી ના શકે. પણ હું પહેલાં તો મારો પોતાનો દાખલો આપું છું કે હું પોતે કેવો હતો, અને પછી વાત કરું, અને પછી આ બધી બુકલેટ બતાવું છું કે વ્યસનના કારણે જો શરીર ઉપર શું અસરો થાય છે, અને પછી વ્યસનથી શારીરિક નુકસાન, આર્થિક નુકસાન, આ બધી નુકસાનની વાત કરું છું.
અને ભગવાનની કૃપાથી એ લોકોને વ્યસન છૂટી જાય છે વાત કરવાથી. ગોપાલભાઈ, તમે કોઈને એ રીતના વ્યસન છોડાવ્યો એવો કોઈ પ્રત્યક્ષ દાખલો તમારી સાથે? ઘણા છે, મારી સાથે આવ્યા છે નૈશભાઈ, એ પોતે વ્યસનમાં પહેલાં બહુ હતા, એમને પછી વ્યસન છોડ્યું. નૈશભાઈ, આપનું સ્વાગત છે. નૈશભાઈ, અમને એ કહો કે તમે આ જે વ્યસન છોડ્યું છે તો તે તમે કેવી રીતે આ છોડ્યું, તમને કેવી કેવું લાગે છે અત્યારે? સારું લાગે છે, અને આ પણ મને ગોપાલભાઈના પરિચયમાં આવ્યો ત્યારે એમણે મને સમજાવ્યું, અને મંદિરે આવતો એમની જોડે અને દર રવિવારે સભા કરતા ત્યારે એક અમને એમ બધું સમજાવ્યું કે વ્યસનથી આ રીતનું આપણા ઘરમાં નુકસાન થાય, બહારનું નુકસાન થાય, આર્થિક નાણાં ભીડ પડે, અને એમણે પછી મને બધું જે સમજાવીને કે હું પણ આ રીતનો જ હતો. એમની પોતાની વાત કરી કે ભાઈ ઓએનજીસીમાં હોવા છતાં પણ કે મારે આ રીતનું વ્યસન હતું તો કે તમે પણ છોડી દો, એમની જોડે રહીને અને એમના પરિચયમાં એમને સ્વામી બાપાની આપણે કૃપાથી મેં પણ વ્યસન મુક્ત થઈ ગયો. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે કેવી રીતે આપણે આજે સમાજને વ્યસનથી મુક્ત કરાવી શકીએ છીએ. અર્જુન આચાર્ય, નેશન ગુજરાત સાથે સ્વામિનારાયણ મંદિર.